નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નાણાપંચ ગુજરાતની 5 દિવસની મુલાકાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કરી મુલાકાત. ગુજરાતના નાણાકીય શિસ્ત વ્યવસ્થાપન અને પડકારો અંગે કર્યો વિચાર વિમર્શ. આઈઆઈએમ અમદાવાદમાં નાણાં પંચના અધ્યક્ષ એનકે સિંહનું માહિતીસભર લેક્ચર. કહ્યું, રાજ્યોને 2011ની વસ્તીના આધારે ફાળવાશે નાણાં. અગાઉ 1971ની વસ્તીના આધારે ફાળવાતા. આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. રાજકોટ પંથકમાં ન્યારી ડેમ સંદર્ભે જાહેર ચેતવણી. આણંદ જિલ્લાના સેવાભાવી નાગરિકની પ્રશંસનીય કામગીરી. મહિલાઓને સસ્તા પેડ આપી અપનાવ્યો મહિલાઓ પ્રત્યે માનવીય અભિગમ. ભરૂચમાં એગ્રીકલ્ચર કોલેજ દ્વારા સેનેટરી નેપકીનનો નાશ કરવા અનોખું મશીન કાર્યરત. કેન્દ્ર સરકારની કૌશલ્ય યોજનાના મીઠા ફળ. સરકારી યોજનામાં તાલીમ લઈ બ્યુટી પાર્લર અને કમ્પ્યુટર યોજનાની તાલીમ લઈ યુવક યુવતીઓ મેળવી રહ્યા છે રોજગારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દેશો રવાંડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની 5 દિવસની મુલાકાતે. દક્ષિણ આફ્રિકામાં 10મા બ્રિક્સ સંમેલનમાં થશે સામેલ. સમાચાર વિસ્તારપૂર્વક. 15મું નાણાં આયોગ ગુજરાતની 4 દિવસની મુલાકાતે છે. આજે નાણાં આયોગે ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત મુખ્ય સચિવ જયંતસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં ગુજરાતમાં નાણાકીય શિસ્ત વ્યવસ્થાપન અને પડકારો અંગે વિચાર વિમર્શ કરાયો હતો. મુખ્ય સચિવે 15મા નાણાંપંચના સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે ગુજરાતની નાણાકીય સિદ્ધિ અને ભાવિ જરૂરિયાતોને ધ્યાને લઈ વિશદ દ્રશ્ય શ્રાવ્ય પ્રેઝન્ટેશન કર્યું હતું. 15મા નાણાંપંચના અધ્યક્ષ એનકે સિંઘ ઉપરાંત શશિકાંત દાસ, અનુપસિંહ, ડોક્ટર અશોક લાહિદી, ડોક્ટર રમેશચંદ અને અરવિંદ મહેતા સભ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં આઈએમ ખાતે નાણાંપંચના અધ્યક્ષ એનકે સિંઘે ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું. તેમણે રાજ્યોને અપાતા નાણાં અંગે છણાવટ કરતું માહિતીસભર લેક્ચર આપ્યું હતું. શ્રી સિંઘે જણાવ્યું કે નાણાંપંચ 2011ની વસ્તીને ધ્યાનમાં લઈ નાણાં ફાળવશે. અત્યાર સુધી 1971ની વસ્તીને ધ્યાનમાં લેવાતી હતી. જો વિકાસ કી ગતિ ગુજરાતને લાઈ હૈ ઇસકે બારે મેં સભી જાનતે હૈ કે કુછ દિનો પહેલે યે ચર્ચા થી કે ગુજરાત મોડલ ઓફ ડેવલપમેન્ટ અન્ય રાજ્યો મેં ભી યે લાગુ હો સકતા હૈ કે નહીં. તો કુછ મામલે એસે હૈ જિસમે ઓર ગુજરાત સરકાર સે હમ લોગો કી બાતચીત હોગી ઓર ફાઇનાન્સ કમિશન કે તરફ સે મેરે તરફ સે હમ જો બાતચીત મંત્રી સે હોગી ઉસકી હમ અપેક્ષા કર રહે હૈ ઓર ગુજરાત આને મેં મુજે બહોત પ્રસન્નતા હૈ. ફાઇનાન્સ કમિશન કો બહોત કુછ સીખના હૈ ઓર ફાઇનાન્સ કમિશન કી યે બાતચીત હમારે જાનતે બહોત સકારાત્મક હોગી. નાણાંપંચના સભ્યોએ સૌપ્રથમ પાટણની ઐતિહાસિક રાણ કી વાવ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત રાણ કી વાવને જોવા દેશ વિદેશના લોકો આવતા હોવાનું પણ જણાવ્યું હતું અને વર્લ્ડ હેરિટેજની સારસંભાળની પ્રશંસા કરી હતી.
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ડાંગ, તાપી અને નવસારીમાં છૂટોછવાયો વરસાદ ચાલુ છે. બીજી તરફ ગીર સોમનાથમાં એનડીઆરએફ દ્વારા મેડિકલ કેમ્પ સહિત રાહત કાર્યો ચાલુ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી બાદ જે તે વિસ્તાર માટે ચેતવણી પણ જાહેર કરાઈ છે. રાજકોટ પંથકમાં ન્યારી ડેમ સંદર્ભે ચેતવણી જાહેર કરાઈ છે કે ડેમ નિર્ધારિત સપાટીએ 80% ભરાઈ જવામાં હોવાથી ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે, તો ડેમના હેઠવાસમાં આવતા ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી, વણપરીના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સરકારી અધિકારી બનવાનું સ્વપ્ન ઘણા વિદ્યાર્થીઓ સેવતા હોય છે. તેના માટે સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ થવું જરૂરી છે. પરીક્ષાની તૈયારી કરવા માટે હવે વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાંથી ગાંધીનગર ભણી દોટ લગાવી રહ્યા છે. ગાંધીનગર હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સરકારી વિભાગોમાં નોકરીમાં ભરતીની જાહેરાતો બહાર પડતી હોય છે. તેની તૈયારી માટે રાજ્યના યુવાનો ગાંધીનગરને પહેલી પસંદ ગણી રહ્યા છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 294 જગ્યા વર્ગ 1 અને 2 માટે બહાર પાડવામાં આવી છે, ત્યારે યુવાનો આ પરીક્ષાની તૈયારી રાત દિવસ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે જરૂર છે એ અહીંયા ગાંધીનગરમાં મળી ગયા, એટલા માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી લોકો અહીંયા ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એ અહીંયા ગાંધીનગર પસંદ કરે. જે રીતે ભારતમાં આઈએએસની તૈયારી માટે દિલ્હી સર્વશ્રેષ્ઠ સેન્ટર છે, એ જ રીતે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે અહીંયા ગાંધીનગર એ ગુજરાતનું દિલ્હી બનવા જઈ રહ્યું છે. રાજ્યભરમાંથી યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોવાથી શહેરના મુખ્ય માર્ગ પર દરેક શોપિંગ સેન્ટરમાં એક કોચિંગ ક્લાસ જોવા મળે છે. કોચિંગ ક્લાસની સાથે સાથે ખાનગી લાઇબ્રેરી પણ તેટલી ખુલી ગઈ છે, જેની મહિનાની ફી 1200 થી 1500 રૂપિયા હોય છે. તો કોચિંગ ક્લાસની 3 મહિનાની ફી 10,000 થી લઈને 25,000 સુધીની હોય છે. જ્યારથી મેં અહીંયાથી કાર્ડ કરાવ્યું ત્યારથી જ મને પ્રોત્સાહન મળ્યું તો અહીંયા વાંચવાનું, બરાબર છે. 1 વર્ષ થયું મને વાંચતા વાંચતા અને આગળની જીપીએસસી પરીક્ષા મને એવું લાગે છે કે હું અહીંયાથી જ ક્લિયર કરી જઈશ. સરકારી લાઇબ્રેરીની વાત કરીએ તો તે સવારે 8 થી રાતના 12 વાગ્યા સુધી ખુલ્લી હોય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલા વિદ્યાર્થીઓ આખો દિવસ મહેનત કરે છે. વાંચવા આવતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને સરકારી લાઇબ્રેરીમાં તમામ પ્રકારની સુવિધા મળે છે, સાથે જ સ્ટાફનો પણ સારો સહયોગ મળે છે. ગાંધીનગરમાં અને એમઆઈટી સેક્ટર 21ની લાઇબ્રેરી, અહીંનું વાતાવરણ એટલું સરસ રીતે હોય છે વાતાવરણ કે આપણને વાંચવા માટે પ્રોત્સાહન મળી રહે છે. અહીંયા છાપા અને એ પ્રકારની બધી વાંચવા માટેની બધી સુવિધા આપવામાં આવે છે. અહીંનું વાતાવરણ, શાંત વાતાવરણ અને અહીંનો સ્ટાફ, એમનું પણ જે લોકો વાંચવા આવે છે તેમની સાથેની વર્તણૂક અને વ્યવહાર પણ ખૂબ જ સારી એવી હોય છે. અહીંયા જે મેનેજમેન્ટ કરે છે સરકારી કર્મચારીઓ, તેમનું પણ કામકાજ અને તેમની રીતભાત પણ આ લોકો જે તૈયારી કરી રહ્યા છે તેમની સાથે હકારાત્મક હોય છે. જયેશ પાટડિયા, દૂરદર્શન સમાચાર, ગાંધીનગર. સુરતની એક સ્કૂલે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. શ્રીમતી એલપીડી શાળામાં બાળકોનું એડમિશન કરવું હોય તો તેના વાલીએ કોઈપણ જાતનું વ્યસન છોડવું પડશે, તો તેમના બાળકોને શાળામાં એડમિશન આપવામાં આવશે. ઘણી શાળા પ્રવેશ આપવા બાળકો વાલીઓના ઇન્ટરવ્યુ કરે છે, પરંતુ જો તમારે આ સ્કૂલમાં બાળકોને ભણાવવા હોય તો એકમાત્ર શરત છે કે વાલીઓએ વ્યસન છોડવું પડશે. માત્ર વચન આપવાથી ચાલશે નહીં, કારણ કે પછી તમારા સંતાનો જ સતત નજર રાખશે. જો નહીં માનો તો શિક્ષકો તમારા ઘર સુધી કાઉન્સેલિંગ કરવા પણ પહોંચી જશે. આ રીતે શાળાના આચાર્યે છેલ્લા 2 વર્ષમાં 3600 જેટલા વાલીઓને વ્યસન મુક્ત કર્યા છે. અમારી હાઈસ્કૂલની છાપાઈ જેવી છે કે વ્યસન કરે તેને એડમિશન નહીં મળે. મારો બાળક એમ કહે કે માવો પપ્પા પાછો માવા ખાટો થઈ ગયા, તો અમારે તે વાલીને બોલાવીને કહી દઈએ કે ભાઈ તમારે એલસી તમારે બાળક બીજા ઘણા વટા ભરાવી લો, કારણ કે અમારતા હોય વ્યસન તમે લોકો એને શું આપવાનું, વ્યસન તમે ખાઓ તે જોઈને. આપણે જે બોલીએ છીએ એ બાળક નથી શીખતો, પણ આપણે શું કરીએ છીએ જોઈને બાળક શીખે છે.
અમે એ પ્રયત્ન કરીએ છીએ કે પહેલા વાલી વ્યસન મુક્ત થાય, ઘરનું વાતાવરણ મુક્ત થાય અને પછી મારું બાળક પણ એ શિસ્તમાં સંસ્કારમાં આવે અને પછી વ્યસન મુક્ત થાય. આવા તો 3600 જેટલા વાલીઓના ઘરે સુધી અમે સંપર્ક કર્યો છે અને 3600 વાલીઓ વ્યસન મુક્ત થયા છે. ઘરમાં બહુ મસ્ત માહોલ રહે છે, કોઈ જાતનું વ્યસન નહીં, કોઈ જગ્યાએ ગંદકી બાળક કઈ ખાતું નથી અને એમના શરીરને પણ બહુ સારું રહે છે. આવી દરેક શાળામાં શરત રાખે અને ત્યારબાદ તે વિદ્યાર્થીને એડમિશન આપે જેનાથી દેશમાં વ્યસન મુક્તિ થાય. રાજ્યસભાની કાર્યવાહી ટીડીપીનો અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દે પ્રથમ 12 વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી, જ્યારે કાર્યવાહી ફરી શરૂ થતા ટીડીપી સાંસદો વેલમાં આવી જતા રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. ટીડીપીનો વિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં આવ્યા બાદ આજે પ્રથમ વખત સંસદની કાર્યવાહી ચાલી હતી. રાજ્યસભાના એજન્ડામાં આજે 3 મહત્વના બિલ રજૂ કરાશે. ત્યાં જ લોકસભામાં બેન્કરપ્સી કોડનું બીજું સુધારા બિલ રજૂ કરવામાં આવશે. સભાગૃહમાં આજે રાફેલ ડીલના મુદ્દા પર હોબાળો થવાના અણસાર છે. આંધ્રપ્રદેશના મુદ્દા પર પણ સભામાં હોબાળો થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 3 આફ્રિકી દેશ રવાન્ડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકાની 5 દિવસની યાત્રા પર રવાના થશે. તે સાથે જ પીએમ દક્ષિણ આફ્રિકામાં આયોજિત 10મા બ્રિક્સ સંમેલનમાં પણ સામેલ થશે. આ વખતે બ્રિક્સ સંમેલનની થીમ છે આફ્રિકામાં બ્રિક્સ 4થી ઔદ્યોગિક ક્રાંતિમાં સમાવેશી વિકાસ અને સહકારની સમૃદ્ધિ માટે વિકાસશીલ દેશો સાથે સાથ સહયોગ. આફ્રિકા દેશની પ્રધાનમંત્રીની આ પ્રથમ યાત્રા છે. 24 જુલાઈએ પીએમ યુગાન્ડાની રાજધાની કંપાલા પહોંચશે. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક દિવસની મુંબઈ મુલાકાત લીધી છે. મુંબઈમાં અમિત શાહે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પક્ષના અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં આગામી વર્ષે થનાર લોકસભાની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા થઈ હતી. ગુજરાત સરકારે બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે વિવિધ યોજનાઓ હેઠળ તાલીમના અભ્યાસ કેન્દ્રો શરૂ કર્યા છે, જે છે કૌશલ્યવર્ધક તાલીમ. આ યોજના અંતર્ગત વિવિધ કોર્સ કરી યુવક યુવતીઓ સ્વનિર્ભર બની રહ્યા છે, ત્યારે તેમની જ પાસેથી સાંભળીએ કે તેમને આ યોજનાનો કેટલો લાભ મળ્યો છે. જોઈએ અમારા ગ્રાઉન્ડ રિપોર્ટમાં. આ દ્રશ્યમાં આપ શૃંગાર શીખતી બહેનોને જોઈ રહ્યા છો. તે દ્રશ્યો પાલનપુર તાલુકાના ગઢ ગામે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કૌશલ્યવર્ધક કેન્દ્રના છે. જી હા, અહીં 20 જેટલી બહેનોને 150 કલાકની બ્યુટી પાર્લર અને મહેંદી કોર્સની તાલીમ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 300થી વધુ બહેનો તાલીમ મેળવીને સ્વનિર્ભર બની છે. આવો સાંભળીએ તેમને કે આ તાલીમ થકી તેમના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે. એટલે મને ખબર પડી કે અહીંયા રાજ્ય સરકાર તરફથી ગઢ કેવીકેમાં બ્યુટી પાર્લરનો કોર્સ ચાલુ છે 1 વર્ષનો. તો મેં અહીંયા જોઈનિંગ કર્યું અને હું ભણવામાં ચાલુ કર્યું. તો અહીંયા 1 વર્ષનું મેં કર્યું, ત્યારથી મને બધું જ ફાવે છે. બ્યુટી પાર્લરનું બધું જ કરું છું. છેલ્લા 2-3 વર્ષથી હું પાર્લરનું મારા ઘર પર ચલાવું છું બધું જ, અને હું પાર્લરનું બધું કરું છું. મારે મહિનાની 15-20 હજાર આવક છે. આ તાલીમ કેન્દ્રમાંથી તાલીમ લઈને સ્વનિર્ભર બની બહેનો 15-20 હજારથી વધુ કમાણી કરી લે છે. ત્યારે આ જ તાલીમ કેન્દ્રમાં રોજગારી મેળવનાર અને અન્ય યુવતીઓને તાલીમ આપી રોજગાર મેળવવા યોગ્ય બનાવનાર શિક્ષકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. સીવણ, પાર્લર, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, તો આવા કોર્સ કરવા માટે કૌશલ્યવર્ધક કેન્દ્ર ગઢમાં બહેનોએ ભાઈઓએ આવવું જોઈએ. મેં અત્યાર સુધી તો 200-300 છોકરીઓને એમ કે સ્વરોજગારી આપી છે અને 100 છોકરીઓને પણ તૈયાર કરી છે અહીંયા, અને એ 300 બહેનો પણ ઘરે એમ કે સ્વરોજગારી મેળવી શકે છે. આ કૌશલ્યવર્ધક કેન્દ્રમાં કમ્પ્યુટર ફંડામેન્ટલનો 120 કલાકનો એક બેઝિક કોર્સ પણ ચાલે છે. અહીં ભણતા તાલીમાર્થીઓ પણ કમ્પ્યુટર કોર્સ કરી સરળતાથી રોજગારી મેળવી શકે છે. હું 12મામાં ડિપ્લોમા ફેલ થઈ છું, એટલે હું વિચારી રહ્યો હતો કે મારે કોમ્પ્યુટર કરવું છે, એટલે હું રાજ્ય સરકાર તરફથી આ કૌશલ્યવર્ધનમાં કમ્પ્યુટર કરવા આવી રહ્યો છું અને મને અહીંયા ઘણું બધું શીખવા મળ્યું છે. હું અહીંયા
બ્યુટી પાર્લર નું શીખવા માટે આવું છું, તો અહીંયાથી મને ઘણું બધું શીખવા મળ્યું છે બ્યુટી પાર્લરમાં. તો હું ઘરે પણ બ્યુટી પાર્લર નું કરી શકું છું અને બધાને તૈયાર કરવાનું પણ કરું છું, અને મને અહીંયાથી રોજગારી મળી શકે છે, અને મહિનામાં હું 10-15 હજારનું કામ કરી શકું છું. માટે બહેનોએ કંઈક ને કંઈક કરવું જરૂરી છે. જિલ્લા સરકાર દ્વારા આ કોર્સની કોર્સ દ્વારા સામાન્ય જે છોકરાઓ છોકરીઓ છે એમને વિનામૂલ્ય અથવા ખૂબ સામાન્ય ફીના ધોરણે આ કોર્સ શીખવાડવામાં આવે છે, જેથી કરીને તેઓ અને ખાસ કરીને મહિલાઓ જે પોતાની પગ ઉપર ઉભા રહી શકે, સ્વરોજગારી મેળવી શકે એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ કૌશલ્ય વર્ધન કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા ચાલતા આવા તાલીમ કેન્દ્રમાંથી ભણવામાં નબળા હોય અને 10 સુધીનો જ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પણ બ્યુટી પાર્લર હોય, સીવણ કામ હોય કે કમ્પ્યુટરના કોર્સ હોય, આવા અનેક રોજગારલક્ષી કોર્સની તાલીમ લઈ સ્વરોજગારી મેળવતા થયા છે. દૂરદર્શન સમાચાર માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ. રવિવારની જાહેર રજા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોની ચિંતા કરીને તમામ જિલ્લા અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત કરેલા કાર્યક્રમના ભાગરૂપે જિલ્લામાં સવારે વઘઈ, બપોરે આહવા અને સાંજે સુબીર તાલુકા મથકોએ પ્રજાજનોના પ્રશ્નોનું ડાંગના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં સુખદ નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, ધારાસભ્ય મંગળભાઈ ગાવિત, માજી ધારાસભ્ય વિજય ભાઈ પટેલ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ બાબુરાવ ચોરિયા સહિત તાલુકા જિલ્લાના સદસ્યો, પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, પ્રજાજનો, અરજદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મંત્રી રમણલાલ પાટકર સહિત ડાંગ કલેક્ટર બીકે કુમારે પણ ઉપસ્થિત રહી અમલીકરણ અધિકારીઓ તથા અરજદારોને જરૂરી સમજ અને માર્ગદર્શન પૂરું પાડી હકારાત્મક અભિગમ સાથે તમામ પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. સ્ત્રી સ્વતંત્રતા અને દીકરી વ્હાલનો દરિયો જેવા પ્રચાર તો આપણે સમાજમાં અવારનવાર જોયા જ હશે, પરંતુ શું આજ સુધી એ જ સ્ત્રી કે દીકરીના સ્વાસ્થ્યનું કોઈએ વિચાર્યું છે? શું સેનેટરી નેપકીનનો આટલો પ્રચાર કોઈ દિવસ થયો છે? પરંતુ હવે સમાજમાં ધીમે ધીમે આ અંગે લોકોમાં જાગૃતિ આવી રહી છે. આણંદના મલાતજ ગામના રહેવાસી જતીનભાઈ સેનેટરી નેપકીનનું ઉત્પાદન કરી મહિલાઓને રોજગારી પૂરી પાડવાની સાથે મહિલાઓમાં પેડમેન બની જાગૃતિ ફેલાવી રહ્યા છે. સેનેટરી નેપકીન એટલે દરેક મહિલાની જરૂરિયાત, પરંતુ કેટલીક એવી મહિલાઓ છે જેના માટે એ ખરીદવું શક્ય નથી. ત્યારે આણંદના મલાતજ ગામના જતીનભાઈ પટેલ સસ્તા દરે સેનેટરી નેપકીનને બજાર ભાવ કરતા 50% સસ્તા ભાવે આપે છે. સાથોસાથ તેઓ મહિલાઓને રોજગારી પણ આપે છે. તેમણે સરકારના કોમન સર્વિસ સેન્ટર ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ હેઠળ સેનેટરી નેપકીન બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. બજારમાં જે નેપકીન મળે છે એ અલ્ટ્રા થીન કરીને આવે છે, એટલે એકદમ પાતળી ક્વોલિટી આવે છે. એ એક પીસના 8 રૂપિયાથી લઈને 9 રૂપિયાની આજુબાજુના ભાવ ચાલે છે. એ જ વસ્તુ અમારે અહીંયા 50% ડાઉન કિંમતમાં મળે છે. હવે આની અંદર ખાસિયત એ છે કે આની અંદર કોઈ કોટનનો યુઝ નથી થતો, નથી આની અંદર કોઈ હાર્મફુલ કેમિકલ, કોઈ પ્લાસ્ટિક નહીં, બાયોડિગ્રેડેબલ છે. એને તમે જમીનમાં 15-20 દિવસમાં ખલાસ થઈ જાય, ઓગળી જાય છે. સમાજમાં જાગૃતિ લાવવા જતીનભાઈ પટેલ અને તેમના પત્ની શીતલબેન દ્વારા હાથ ધરાયેલો આ પ્રોજેક્ટ ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં ત્રીજા સ્થાને છે. આ દંપતીને કેન્દ્રીય આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા 27 જાન્યુઆરી 2018 રોજ દિલ્હી ખાતે એવોર્ડ, પ્રમાણપત્ર તેમજ 1,00,000 રૂપિયા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સેનેટરી નેપકીન વાપરવાથી છોકરીઓ માનસિક રીતે બહુ શાંતિથી ભણી શકે છે, સારી રીતે રમતગમતમાં પણ ભાગ લઈ શકે છે, એક ચિત્તે થઈને ભણતરમાં ધ્યાન આપે છે. બીજું કે સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાથી ગરીબ વિદ્યાર્થીનો ડ્રોપ આઉટ રેશિયો છે એ મુખ્ય કારણ છે કે આ ઉપયોગ થવાથી અમુક સમાજમાં એવી માન્યતાઓ છે કે વિદ્યાર્થીઓને શાળાઓ સુધી મોકલતી નથી, પરંતુ આ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થાય એવી અમારી ઈચ્છા છે. અમને આ સેનેટરી નેપકીન જતીન કાકા અને અમારા શાળા તરફથી મફતમાં આપવામાં આવે છે. અમુકના ઘરે ગેરમાન્યતા હોવાને કારણે પોતાની દીકરીઓને સ્કૂલમાં પણ મોકલતા નથી અને તેમનું ભણતર પણ બગડે છે, અને આવી ગેરમાન્યતાઓને કારણે દીકરીઓ પણ આવતી નથી, એટલા માટે તેમનું શિક્ષણ ના બગડે
તે માટે હું એવું ઈચ્છીશ કે આ અમને દર મહિને મળતા રહે. હાલ 13 મહિલાઓ દ્વારા આ પેડનું ઉત્પાદન કરાય છે. દૈનિક 800 પેડ બનાવી આ મહિલાઓ રોજગારી તો મેળવે જ છે, પરંતુ સાથોસાથ સમાજ સેવા કરી પેડમેન જતીન પટેલના આ અનોખા સેવા કાર્યમાં સહયોગ પણ આપી રહી છે. જતીનભાઈ દ્વારા ગ્રામીણ ગરીબ વિદ્યાર્થીનીઓને વિના મૂલ્યે સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જતીનભાઈ દ્વારા આગામી દિવસોમાં લેડી ડોક્ટર્સને સાથે રાખી વિવિધ કાર્યક્રમો યોજીને મહિલાઓ અને દીકરીઓમાં પીરિયડ અંગે જાગૃતિ લાવવાનું સરાહનીય કાર્ય ચાલુ રહેશે. દૂરદર્શન સમાચાર માટે આણંદથી અલી સૈયદનો રિપોર્ટ. સમાજમાં વધતી જતી જાગૃતિને કારણે હવે સેનેટરી નેપકીનના ઉત્પાદન અને વપરાશમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, ત્યારે વપરાશ કરાયેલા સેનેટરી પેડનો નાશ કરવો પણ એક પડકાર છે. સેનેટરી નેપકીન પર્યાવરણને દૂષિત કરે છે, ત્યારે ભરૂચમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ઓફ એગ્રીકલ્ચરની ગર્લ્સ હોસ્ટેલમાં સેનેટરી નેપકીનનું ડિસ્ટ્રોયર મશીન મૂકવામાં આવ્યું છે, જેની માહિતી અને ઉપયોગ વિશે વિદ્યાર્થીનીઓને માહિતી આપવામાં આવી હતી. જોઈએ એક રિપોર્ટ. કોલેજોમાં અભ્યાસ કરતી યુવતીઓની માસિક પ્રક્રિયાની સુવિધાને ધ્યાનમાં રાખીને ભરૂચમાં આવેલી એગ્રીકલ્ચર કોલેજમાં સેનેટરી નેપકીન ડિસ્ટ્રોયર મશીન મૂકવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીઓ માટે સેનિટેશન તેમજ હાઇજીન પડકારથી કમ નથી, ત્યારે વેસ્ટનો નાશ કરવા માટે ઇકો ફ્રેન્ડલી ડિસ્ટ્રોયર લગાડવાથી વિદ્યાર્થીનીઓની સમસ્યાનો અંત આવ્યો છે. આ સ્વચ્છતાને અનુલક્ષીને પણ એક શ્રેષ્ઠ પગલું છે. અત્યાર સુધી તમે જોયું હશે કે ગવર્મેન્ટે ઘણી જગ્યાએ મહિલાઓને ફ્રી સેનિટરી પેડ આપ્યા છે, પણ અત્યાર સુધી સેનિટરી પેડને ડિસ્ટ્રોય માટેનું કોઈ પણ મશીન આવ્યું નથી. પ્રધાનમંત્રીએ જે સ્વચ્છતા અભિયાન મિશન ચલાવ્યું છે એનો આ એક મહત્વનો પાર્ટ છે, કે જેમાં અમારે એવી ઘણી તકલીફ થતી હતી કે આ ડિસ્ટ્રોય જે પેડ હતા એ તમને હોસ્ટેલની આજુબાજુ બી ઘણી વખત જોવા મળતા હતા. આ ડિસ્ટ્રોય મશીનની એક ખાસિયત એવી છે કે 3 મિનિટમાં પેડને સળગાવી નાખે છે અને ઘણી ઓછી માત્રામાં એ એજ પ્રોડ્યુસ કરશે. કોલેજની વિદ્યાર્થીનીઓને આ મશીન વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આ મશીન 330 જેટલા પેડ એક સાથે 3 મિનિટમાં પ્રોસેસ કરી તેને રાખમાં પરિવર્તિત કરે છે. વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકીનનો યોગ્ય જગ્યાએ નાશ કરવાની સુવિધા મળતા તેઓમાં ખુશી જોવા મળી રહી છે. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે હવેથી ગર્લ્સ હોસ્ટેલની આસપાસ સ્વચ્છતા જળવાઈ રહેશે. જે જનરલી જે સેનેટરી નેપકીન યુઝ થતા હોય છે કે એને 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 બાળી નાખવા માટે એક આ સારું મશીન છે, જેની કેપેસિટી છે 30 પેડ એક સાથે આપણે અંદર એને મૂકી શકીએ છીએ અને એ ફક્ત ને ફક્ત 3 મિનિટની અંદર બધા જ પેડને બાળી દે છે. અત્યારે ગર્લ્સને જે પ્રોબ્લેમ્સ આવતી હતી, જે ડસ્ટબિનમાં નાખતા હતા, જે કૂતરાઓનો પ્રોબ્લેમ હતો એના લીધે હોસ્ટેલની આજુબાજુ ગંદકી થતી હતી, આજુબાજુની બિલ્ડિંગવાળાને બી પ્રોબ્લેમ થતો હતો, બધાથી અમને અત્યારે ઉકેલ મળી ગયો છે અને અત્યારે અમે એટલું સારું ફીલ કરી રહ્યા છીએ કે જે ગર્લ્સને મોટી શરમજનક વસ્તુ જે હતી એનાથી એકદમ છુટકારો મળી ગયો છે. ભરૂચની નવસારી કૃષિ યુનિવર્સિટી કોલેજના સંચાલકોનું માનવું છે કે આ મશીન આવી જતાં હવે વિદ્યાર્થીનીઓ દ્વારા જે સેનેટરી પેડ શરમના કારણે બાથરૂમ કે ટોયલેટમાં ફ્લશ કરી દેવાતા હોવાથી ગટર લાઈનો જામ થઈ જવાની સમસ્યા હવે ઉભી થશે નહીં અને સ્વચ્છતાનું પણ પૂરતું ધ્યાન રહેશે. સેનેટરી પેડ ડિસ્ટ્રોય મશીનને લોન્ચ કર્યા છે અને એ ખૂબ જ નજીવી કિંમતે, ઓછી કિંમતે, કે જેનો કોઈ ખર્ચ નથી એવી ઓછી કિંમતે આ મશીન મૂક્યા છે અને જેને લીધે અમારી કોલેજની આજુબાજુની સ્વચ્છતા ખૂબ જ સ્વચ્છતા થઈ છે. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશન અભિયાનને વેગ આપવા કોલેજ સત્તાધીશોએ ખૂબ નજીવી કિંમતે ભરૂચની ગર્લ્સ હોસ્ટેલમાં આ મશીનો લગાવીને સરાહનીય કાર્ય કર્યું છે. દૂરદર્શન સમાચાર માટે ભરૂચથી ભરત ચુડાસમાનો રિપોર્ટ. મંદિરોમાં દાનપેટી તો ભક્તોએ જોઈ જ હશે, પરંતુ દાનપેટી સાથે શહીદ જવાનોના પરિવાર માટે દાન માટેની દાનપેટી જોઈ છે ખરી. મંદિરમાં ભગવાનની આરતી પૂજા બાદ વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાંભળ્યા છે ખરા, નહીં ને? સુરત જિલ્લાના એક નાનકડા ગામમાં એક એવું મંદિર છે જ્યાં મંદિરની દાનપેટી સાથે વીર શહીદ સૈનિકો માટે પણ દાનપેટી મૂકવામાં આવી છે. ભગવાનના ફોટાઓ સાથે ભારત માતાના ફોટાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. શહીદ સૈનિકો માટે જે દાનપેટી રાખવામાં આવી છે એ બહુ સારી વાત છે અને એટલા માટે મને આ મંદિરમાં વધારે આવવાની ઈચ્છા થાય છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઘલુડી ગામમાં શ્રી પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આવેલું છે.
જ્યાં ભક્તો મંદિર માટે તો દાનની સરવાણી વહાવે છે, સાથે સાથે ભારત માતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર શહીદ જવાનોના પરિવાર માટે પણ દાન આપે છે. આ મંદિરમાં અનોખું કાર્ય લાગે છે. આ મંદિરમાં ભક્તિ, ભગવાનની ભક્તિ પરંતુ દેશભક્તિ પણ દેખાઈ રહી છે. આ મંદિરમાં દર વર્ષે સૈનિકોને લાખો કરોડનું દાન આપવામાં આવે છે. આ મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં ભગવાનના દર્શન સાથે સાથે વીર શહીદ જવાનોના પરિવાર માટે દાન પેટીનું અનોખું આકર્ષણ રહે છે. ત્યારે આ મંદિરના સ્થાપક સંત સ્વામી બાલકૃષ્ણ શું કહે છે એ સાંભળીએ. આમ તો અમારે સમસમ નામનો પાત્ર છે, દાન પાત્ર, એમાં જે આવે છે એ પરમાર્થમાં વપરાય છે. પણ વિશેષ મને એ થયું કે આના પરિવારના માટે, શહીદોના પરિવાર માટે શું, તો એના માટે અમે જ્યારે જ્યારે અહીં પ્રાર્થના સભા થાય, વર્ષની અંદર ગમે એટલી દેવ સેવા પૂજા થતી હોય, શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પછી અમે કથા પારાયણ કરીએ ત્યારે જોલી શહીદો માટે ફેરવું છું. એવી રીતે એકત્રિત કરીને પણ દાન અમે કલેક્ટર કમિશનરમાં શહીદોના માટે અમે જમા કરાવીએ. સુરતના ઘલુડી ગામે આવેલ શ્રી પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા દેશભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પડાયું છે. ભગવાનની ભક્તિ સાથે દેશભક્તિ અને શહીદ સૈનિકોના માનમાં જે એના પરિવારો માટેની પણ એક ભક્તિ કરવામાં આવે છે, એને માટેનું એક અનોખું એક દાનપેટી મૂકવામાં આવેલી છે, જે ખૂબ સરાહનીય છે. સુરતથી દૂરદર્શન સમાચાર માટે હું ગૌતમ પટેલ. હરિયાણાની બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર મિસ સુનિતા ચોકને સોમનાથથી નેપાળ સાયકલ ચલાવી આશરે 5000 કિલોમીટરની યાત્રા શરૂ કરેલ છે, જેમાં તેઓ વચ્ચે આવતા તમામ શહેરો તથા ગામોમાં વૃક્ષારોપણ કરી દરેકને વૃક્ષારોપણનો મહિમા સમજાવશે. તેમની આ યાત્રાની સંપૂર્ણ જવાબદારી રોટરી ક્લબ દ્વારા ઉઠાવવામાં આવેલ છે. આશરે 1000 કિલોમીટરની યાત્રા કર્યા બાદ તેઓ પંચમહાલના ગોધરા નગરથી પસાર થયા હતા. ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામ આવેલ ટોલગેટ પર રોટરી ક્લબ ગોધરા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ મિસ સુનિતાએ ગોધરા ખાતે પણ વૃક્ષારોપણ કરી ગોધરાના લોકોને વૃક્ષો વાવો વરસાદ લાવોનો સંદેશો આપ્યો હતો, તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન વિશે માહિતી આપી હતી. મિસ સુનિતાના આ સાહસિક કદમને ગોધરાની જનતાએ બિરદાવી હતી. उद्देश्य जो है वो है बेटी बचाओ बेटी पढ़ाओ, क्योंकि मैं उसके ब्रांड एम्बेसडर हूँ और साथ ही साथ मैं प्लांटेशन करूंगी एवरी डे. सो पेड़ लगाओ, एनवायरमेंट बचाओ. अभी तक लगभग 1000 के आसपास मैं कर चुकी हूँ और अभी इसके बाद मैं एमपी, महाराष्ट्र, छत्तीसगढ़, झारखंड, वेस्ट बंगाल, सिक्किम और उसके बाद नेपाल में जाऊंगी. सोमनाथ थी नेपाल सुधी 5000 किलोमीटर सोलो साइकिलिंग यात्रा पर निकलिया छे. एमनो उद्देश्य छे बेटी बचाओ बेटी पढ़ाओ अने ट्री प्लांटेशन. ઠેક ઠેકાણેથી સોમનાથથી જેઓ જ્યાંથી નીકળ્યા છે ત્યાંથી એમને બધી જ જગ્યાએ ખૂબ સરસ આવકાર મળ્યો છે, લોકોએ ખૂબ સ્વાગત કર્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈન્યના જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે દેશભરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેવભૂમિ દ્વારકાના પૂર્વ સૈનિકો દ્વારા કારગિલમાં શહીદ થયેલા ભારતીય સેનાના જવાનોની શહાદતને યાદ કરીને તેમના માનમાં રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં સેનામાં કામ કરી ચૂકેલા અધિકારીઓ તેમજ યુવાનો અને એનસીસીના છાત્રો જોડાયા હતા. શહીદ સન્માન યાત્રા શહેરના રાજમાર્ગોથી નીકળી જગત મંદિર થઈ ગોમતી ઘાટ પહોંચી હતી, જ્યાં ગોમતીમાં પુષ્પો પધરાવી શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિના બે શહીદોને ખાસ યાદ કરાયા હતા. આજે સોશિયલ મીડિયામાં બાળ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદની જયંતિ, બાળ તરવૈયાનો અદભુત વીડિયો, પંજાબી સિંગર ગુરુ રંધાવાનું નવું ગીત ખૂબ ચર્ચામાં છે. જોઈએ રિપોર્ટ. તિલકની જન્મ જયંતિ, સોશિયલ મીડિયા ટ્વિટર પર બાળ ગંગાધરને કરાઈ રહ્યા છે યાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી બાળ ગંગાધરના કાર્યોને કર્યા છે યાદ. તો રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરતા લખ્યું છે કે બાળ ગંગાધર ટિળકે પોતાનું જીવન દેશને સમર્પિત કરી યુવાઓ માટે એક આદર્શ ઉદાહરણ બન્યા છે. બાળ ગંગાધરનું એ વાક્ય પણ તેમણે પોસ્ટ કર્યું છે, જેમાં બાળ ગંગાધર કહેતા હતા કે મહાન ઉપલબ્ધિઓ ક્યારેય સરળતાથી નથી મળતી અને જે સરળતાથી મળે છે તે મહાન ઉપલબ્ધિઓ નથી કહેવાતી. તો આજે મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની પણ જયંતિ છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
સોશિયલ મીડિયામાં નાનકડા તરવૈયા એવા ટાબરિયાનો વિડીયો ખૂબ જોવાઈ રહ્યો છે, જેમાં આટલી નાની ઉંમરમાં પોતાનું નામ પણ ન આવડે એવા આ ટાબરિયાએ પાણીમાં તરીને એવું કૌતુક સર્જ્યું છે કે જેને જોનારા લોકો પણ દંગ રહી જાય છે. આ વિડીયો ક્યાંનો છે એ ખ્યાલ નથી, પરંતુ વોટ્સઅપ અને ફેસબુક પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. પંજાબના જાણીતા સિંગર ગુરુ રંધાવાનું નવું ગીત આજાની આજા યુટ્યુબ પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. ગીત રિલીઝ થયાના 48 કલાકમાં જ 55 લાખ થી વધુ લોકોએ તેને જોયું છે. આવો જોઈએ આખરે આ ગીતમાં એવું તો શું છે. સોશિયલ મીડિયા ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને આ સાથે મિડ ડે ન્યૂઝ બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.